ડભોઈ પ્રજાપતિ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિદ્યાલયના નવા ભવનનું ભૂમિપૂજન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ડભોઈ પ્રજાપતિ બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિદ્યાલયના નવા ભવનનું ભૂમિપૂજન શ્રીનિવાસ સોસાયટી બાજુમાં બ્રહ્મા કુમારી રાજયોગીની જ્યોતિબેન અને ડોક્ટર નિરંજન દીદીના હસ્તે મુખ્ય મહેમાન ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને આગેવાનોની હાજરીમાં કરવામાં આવ્યું. ડભોઈ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિદ્યાલય સેન્ટર ચાલતું હતું, જેમાં યોગ જ્ઞાન અને ધાર્મિક પ્રવચનો સંસ્કારનું સિંચન થઈ રહ્યું હતું. પરંતુ સેન્ટર ટૂંકું અને પાર્કિંગ વ્યવસ્થા નહીં હોવાના કારણે નવી જગ્યા માટે ધારાસભ્યશ્રીને બ્રહ્મા કુમારી બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જે રજૂઆતને ધ્યાનમાં લઈ સરકારમાંથી નગરપાલિકાની મંજૂરીની અપેક્ષાએ 10,000 ફૂટ જગ્યા રાહત દરે શ્રીનિવાસ સોસાયટીની બાજુમાં ફાળવવામાં આવી હતી, જે આજરોજ બ્રહ્મા કુમારી રાજયોગીની જ્યોતિબેન અને ડોક્ટર નિરંજનના દીદીના હસ્તે નવા અને ભવ્ય સેન્ટરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ડભોઈ જે રીતે ધર્માવતી નગરી તરફ આગળ વધી રહ્યું છે, ભાગરૂપ બ્રહ્મા કુમારી નવીન સેન્ટર માટે જગ્યાનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. બ્રહ્મા કુમારી સંસ્થાની સ્થાપના 1936 માં દાદા લેખરાજ દ્વારા કરવામાં આવે અને 8,500 જેટલા સેન્ટરો સમગ્ર દેશ અને દુનિયામાં કાર્યરત છે. ધાર્મિક રીતે ભગવાન શિવના સિદ્ધાંતો પર ચાલે છે, સાથે યોગ ધ્યાન વગેરેની ટ્રેનિંગ પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવે છે. ડભોઈમાં પણ વર્ષોથી બ્રહ્માકુમારી સેન્ટર ચાલુ છે, પરંતુ જગ્યા ઓછી હોવાના કારણે અને પાર્કિંગના પ્રશ્નોને કારણે હવે નવી જગ્યા નગરપાલિકા દ્વારા અહીંયા 10,000 ફૂટ જેટલી જગ્યા બ્રહ્માકુમારી સેન્ટરને આપવામાં આવી છે. સરકારશ્રીના નિયમો મુજબ રાત દરે આ જગ્યા આપવામાં આવી છે.